હવેથી આપણે દાખલાઓની સાથે રોજ એક કોયડો મૂકીશું. એ કોયડો આ વિડીયોના અંતે જોવા મળશે. એનું જો આન્સર આવડે તો કોમેન્ટમાં લખવો, અને અમારો આન્સર આવતીકાલના નવા વિડીયોમાં હશે એક નવા કોયડાની સાથે. મિત્રો, આપણે અત્યાર સુધી ચેપ્ટર નંબર 1 જોયું છે, એના અંદર 8 વિડીયો અપલોડ કર્યા છે, એ જોઈ લેજો કે જેથી ચેપ્ટર નંબર 1 તમને સરસ રીતે ફાઈ જાય. અને બે દિવસ મેં ગેપ મારી, બે દિવસ ગેપ મારવાનું કારણ કે તમે ચેપ્ટર નંબર 1 વ્યવસ્થિત કરી શકો. હવે આપણે એકાઉન્ટના અંદર ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન જોઈએ. તો પાઘડીનું મૂલ્યાંકન જે છે એ ડીના અંદર 4 માર્કનો દાખલો પૂછાય છે, અને એના અંદર 1 માર્ક્સનો એમસીક્યુ હશે, અને બીના અંદર 1 માર્ક્સનું હશે. એમ કુલ ટોટલ 6 ગુણનું આ ચેપ્ટરમાંથી પૂછાય છે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવું કે 4 માર્કનો દાખલો બહુ જ સહેલો હોય છે, અને અંદર 4 રીતો છે, એ આપણે એને વિસ્તૃત જોઈએ. પાઘડી વિશે તમને ખ્યાલ હશે, કારણ કે ધોરણ 11 અંદર તમે પાઘડી વિશે ભણી ગયા છો કે પાઘડી અદ્રશ્ય મિલકત છે. પરંતુ અહીંયા આપણે બે વ્યાખ્યાઓ એની જોવાની છે. તો પાઘડીનો અર્થ પહેલા આપવામાં આવ્યો છે. પાઘડીનો અર્થ એટલે શું? તો પાઘડી એટલે શું? તો પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકતને કાયમી મિલકત કહી શકાય. એ જ રીતે પાઘડીની બીજી વ્યાખ્યા છે કે અપેક્ષિત નફા કરતા, એટલે જે નફો આપણે ધાર્યો હોય એના કરતા વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાને પાઘડી કહે છે. એટલે ધંધો વધારે નફો કમાય, ધારો કે એમ ધાર્યું કે 1 લાખ રૂપિયા નફો થશે, પરંતુ 2 લાખ રૂપિયા નફો થયો હોય તો એને પાઘડી ગણી શકાય. તો પાઘડીની પદ્ધતિ, પાઘડીના મૂલ્યાંકન, મૂલ્યાંકન એટલે શું? કે પાઘડીની ફેરબદલી, કે પાઘડી કેટલી થશે એની ફેરબદલીની પદ્ધતિઓ છે. તો પાઘડીની મૂલ્યાંકનની પદ્ધતિઓ કુલ 4 છે, બરાબર. તો પહેલી પદ્ધતિ છે કે સરેરાશ નફાની પદ્ધતિ, બીજી છે ભારી સરેરાશ નફાની પદ્ધતિ, પહેલા સાદી સરેરાશ કહેવાય પછી ભારી સરેરાશ, ત્રીજી છે કે અધિક નફાની પદ્ધતિ, ત્યારબાદ નફાના મૂડીકરણની પદ્ધતિ. નફાના મૂડીકરણની પદ્ધતિના અંદર 2 છે, જે બીજી ત્રીજી છે એના જેવી છે, અધિક નફાની નફાના આધારે અને ભારે સરેરાશ નફાને આધારે. તો આમ આપણે જોઈએ કે કુલ 4 પદ્ધતિઓ છે, 4-4 પદ્ધતિના દાખલા છે, એટલે કુલ 5 રીતના દાખલા છે. કેમ કે ચોથી પદ્ધતિના અંદર 2 પ્રકારના દાખલા છે. એમાં સરેરાશ પદ્ધતિ આપણે સૌ પ્રથમ એને આપણે જોઈએ કે સરેરાશ પદ્ધતિ શું છે, બરાબર, કઈ રીતે દાખલો ગણી શકાય. તો સરેરાશ પદ્ધતિ નું આપણે જોઈએ કે સરેરાશ પદ્ધતિ ત્યારે ઉપયોગમાં લઈ શકાય, તો જ્યારે નફાના અંદર વધઘટ થતી હોય અથવા ખોટ હોય ત્યારે સરેરાશ પદ્ધતિનો ઉપયોગ થાય છે. જેમ કે કોઈક વખત 50,000 નફો થયો, પછી 48,000 થયો, પછી 55,000 થયો, મીન્સ કે એમાં વધારો થાય છે, ઘટાડો થાય અથવા ખોટ હોય, તો એવા સમયે સરેરાશ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો સરેરાશ પદ્ધતિ માટેના 2 સૂત્ર છે, એ 2 સૂત્રનો ઉપયોગ થાય, એના દ્વારા પાઘડી શોધી શકાય છે. તો પહેલું જે સૂત્ર છે સરેરાશ નફો, સરેરાશ નફો શોધવા માટે શું કરી શકાય? તો કુલ નફો, જેટલા વર્ષનો નફો આપ્યો એ નફાને સરવાળો કરવાનો, અને એમાં જેટલા વર્ષ એટલા વર્ષ વડે ભાગી નાખવાના, જેથી સરેરાશ નફો પ્રાપ્ત થાય. એ જ રીતે કે પાઘડી ગણવા માટે શું કરવાનું છે? તો સરેરાશ નફો, જે નફો આવ્યો છે એ ગુણ્યા ખરીદીના વર્ષો, જે તમને દાખલાના અંદર આપેલા જ હશે, એનો જે જ્યારે મલ્ટીપલ હશે ગુણાકાર કરવાથી પાઘડીની કિંમત પ્રાપ્ત થશે. આ રીતે આપણે કહી શકીએ કે અહીંયા આગળ આપણે પાઘડીના મૂલ્યાંકન માટે જોયું કે એનું અર્થ જોયું, પાઘડીની પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ જોઈ, અને સરેરાશ નફાની પદ્ધતિ. આજે આપણે ખાલી સરેરાશ નફાની પદ્ધતિનો જ દાખલો જોઈશું. કાલ પણ સરેરાશ પદ્ધતિનો દાખલો હું અપલોડ કરીશ, કેમ કે આજે વિડીયો મોટો બની જાય એ માટે આપણે અહીંયા એક જ સરેરાશ પદ્ધતિનો એક દાખલો આપણે જોઈશું. કાલ બીજો દાખલો આપણે એ જોઈશું, અને સાથે સાથે ભારે સરેરાશ પદ્ધતિ પણ આપણે જોઈશું. ચલો હવે આપણે દાખલો જોઈએ, સરેરાશ પદ્ધતિનો દાખલો કઈ રીતે ગણી શકાય. રકમ થોડીક મોટી હોય છે, પણ આપણે અહીંયા શોર્ટમાં અંદર રકમ લખી છે કે રકમ એ રીતે હોય કે એ અને બી ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેમની પાઘડીની કિંમત પેઢીના છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની, એટલે 5 વર્ષનો નફો આપેલો હશે એના સરેરાશ નફાની, 4 વર્ષની ખરીદીના આધારે, એટલે ખરીદીના વર્ષો આપ્યા છે અહીંયા આગળ, 4 વર્ષ ખરીદીના વર્ષો છે એના આધારે આપણે પાઘડીની કિંમત ગણવાની છે. અહીં રકમ આપેલી છે, તો આપણે જોઈએ કે વર્ષ
અને નફો આપ્યો વર્ષ 2011-12 12-13 13-14 14-15 1500 અને નફો આપેલો છે 20,000 30,000 18,000 22,000 20,000 અહીંયા આગળ આપણે જોઈએ તો 20,000માંથી 30,000 થયા 30માંથી 18 થયા એટલે એકમાં વધ્યા એકમાં ઘટ્યા પછી પાછા 22 થયા એટલે વધારો થયો પછી 20,000 એટલે ઘટાડો ટૂંકમાં વધઘટ થાય છે જ્યારે જ્યારે વધઘટ થાય છે ત્યારે ત્યારે આપણે એટલું સમજી લેવાનું કે દાખલો સરેરાશ પદ્ધતિથી જ ગણવાનો તો હવે શું કરવાનું તો સૂત્ર જે હતું એ કુલ નફો એટલે આ પાંચે પાંચનો આપણે સરવાળો કરવાનો તો અહીં લખી દીધા ઉભા અહીંયા આગળ ઉભામાં આપણે વર્ષ લખી દીધા અહીં નફો લખ્યો 20,000 30,000 18,000 22,000 અને 20,000 આ બધાનો જ્યારે સરવાળો કરીશું ત્યારે 1,10,000 રૂપિયા થશે તો આ 1,00,000 ને જે 10,000 છે એ કુલ નફો થયો અને વર્ષ કેટલા થયા તો 1, 2, 3, 4 અને 5 વર્ષ છે તો આપણે સૂત્ર મુજબ જોઈએ સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષો કુલ નફો આપેલો છે 1,10,000 અને કુલ વર્ષ છે આપણી પાસે 5 એટલે 5 વડે ભાગવાથી એની જે રકમ આવશે એ 22,000 રૂપિયા મળી જશે તો 22,000 જે મળ્યા એ શું મળ્યો તો સરેરાશ નફો મળ્યો તો આ રીતે આપણે જોઈએ કે એક સૂત્ર મુજબ આપણે સરેરાશ નફો શોધ્યો હવે પાગડી શોધીએ તો પાગડી કઈ રીતે તો પાગડીનું સૂત્ર જે છે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો સરેરાશ નફો અંદર મળ્યો છે 22,000 રૂપિયા અને ખરીદીના વર્ષો અંદર આપેલા છે બરાબર એ ચાર વર્ષ વડે મલ્ટીપ્લે કરીએ ગુણાકાર કરીએ તો 88,000 રૂપિયા પાગડીની કિંમત મળશે આ રીતે આપણે મિત્રો જોઈએ કે સરેરાશ પદ્ધતિની અંદર શું કરવું તો સરેરાશ પદ્ધતિ ક્યારે ઉપયોગ કરવી જ્યારે નફો વધઘટ થતો હોય ત્યારે હવે વધઘટના આધારે જે નફો આપ્યો છે એના આધારે આપણે કુલ નફો શોધવો એટલે બધા સરવાળો કરવો અને પાછોડે ભાગીએ એટલે આપણને સરેરાશ નફો મળી જાય ટૂંકમાં આપણે સરાસરી ગણતા હતા એ રીતે જ અહીંયા આગળ છે તો 22,000 રૂપિયા મળ્યા અહીંયા આગળ પછી પાગડી શોધવા માટે શું કરવું તો સરેરાશ નફાને ખરીદ્યા વર્ષો વડે ગુણી નાખવાના એટલે પાગડી મળી જશે તો આ રીતે આજે આપણે એક દાખલો જોયો બરાબર હવે બીજો જે દાખલો છે એ આપણે આવતીકાલ આપણે જોઈશું સરેરાશ પદ્ધતિનો બરાબર તો અહીંયા આગળ આપણે જ્યારે પણ હું દાખલો ગણું છું આ દાખલો બનાવેલો છે કોઈ ચોપડીનો છે નહીં તો હવે તમારે હોમવર્ક પણ એનું મેળવી લેવાનું છે જે આપણે ટેક્સ્ટબુકનો દાખલા હવે આપીશું અહીંયા આપણે દાખલા હવે બનાવીશું નહીં કેમ કે ટેક્સ્ટબુકના દાખલા જે છે એને જ હવે વર્ગી રહીશું તો અહીંયા હોમવર્ક માટે હવે તૈયાર થઈ જાઓ ખાલી 2 દાખલા છે ને બહુ ઈઝી છે આ પદ્ધતિ તમારે કરવાના છે તો ચલો હવે હોમવર્ક વિદ્યાર્થી મિત્રો તમારું હોમવર્ક તૈયાર છે હોમવર્કના અંદર ખાલી 2 દાખલા છે ઉદાહરણ નંબર 1 છે અને સોધ્યાના અંદર 4થો દાખલો છે તમારે આ 2 દાખલા કરી લેવા બહુ ઈઝી દાખલાઓ છે અને સરેરાશ પદ્ધતિના દાખલા પણ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે કે જેથી તમે આ જે દાખલાઓ છે વ્યવસ્થિત કરજો ઓકે અને બીજું કે ભારે સરેરાશ પદ્ધતિ છે એ આપણે આવતીકાલ જોઈશું બીજું કે આના અંદર આ નફાને લગતું જોયું આપણે દાખલો હવે ખોટને લગતો પણ આપણે એક દાખલો જોઈશું અને એનું હું પણ તમને હોમવર્ક આપીશ કે જેથી કરજો બરાબર અત્યારે લોકડાઉનના અંદર એવી અફવા ફેલાઈ છે કે સપ્ટેમ્બરની 1 તારીખે નવું સત્ર ચાલુ થશે નક્કી નહીં સપ્ટેમ્બરમાં થઈ બી જાય અને એના પહેલા પણ થઈ શકે છે બરાબર અફવા છે કે સાચું છે હજુ કોઈ ફિક્સ છે નહીં કેમ કારણ કે કોરોનાના ભયના કારણે અત્યારે આપણે જોઈએ કે જેમ બને તેમ વધારે વધારે કોરોના ફેલાય છે એમાં ગુજરાતમાં ખાસ તો એવા સમયે આપણે જે સ્કૂલો છે એ સ્કૂલો ક્યારે ચાલુ થાય એ નક્કી છે નહીં હોઈ શકે સપ્ટેમ્બર સુધીમાં સપ્ટેમ્બરમાં ચાલુ થાય તો બોર્ડની પરીક્ષાઓ ઓગસ્ટમાં પણ આવી શકે છે અથવા દિવાળી વેકેશન બાદ બી થઈ શકે છે અને એવો બી સમય આવી શકે કે જેથી શિક્ષકો તમને બરાબર ભણાવી શકતા ના હોય કેમ કે એના ભયના કારણે તો હવે આટલું ખાસ ધ્યાન રાખજો તમે આ જે વિડીયો બનાવ્યો છે એને રોજે રોજ તમે કરતા રહો તો એવા સમયે તમારે ઘરે જ પ્રિપરેશન કરી શકો છો અને જાતે તમે દાખલા ગણી શકો સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો છો થેન્ક યુ અમારી વિડીયો કો લાઈક શેર ઓર ચેનલ કો સબસ્ક્રાઇબ જરૂર કીજીએ